અક્ષરધામ ના અધિપતિ સ્વામિનારાયણ બાપા, તત્સંકલ્પ સ્વરૂપો આપણી વંશાવળી તમે બધા જાણો છો તો ખરા, પણ છતાંય એમનું પવિત્ર નામ, પુણ્યકારી નામ, મોક્ષકારી નામ એ કીધા વિના ચાલતું નથી. એમના સંકલ્પ સ્વરૂપ આપણા દાદા ના દાદા દાદાના બાપ કહો તો ચાલે, એવા સદગુરુ શ્રી ગોપાલ બાપા, નિર્ગુણ બાપા અને ઈશ્વર બાપા, જો ભગવાન સ્વામિનારાયણ અને બાપાશ્રી અને એના સંકલ્પ સ્વરૂપો આ પૃથ્વી પર આવી અને જે કોઈએ ન કર્યું હોય એવું કામ કરે છે, કોઈએ આજ સુધી કર્યું નથી એવું કામ કરે છે. કેવું કામ કરે છે કે જો ભાઈ કે પૂર્વે નાય સત્સંગ સ્વામિનારાયણ સંપ્રદાય છે. આપણો સત્સંગ કયો? સ્વામિનારાયણ. કયો સત્સંગ ભાઈ? એના મૂળ એ ઊંડા ને ઊંડા જાય એ એમને કરવાનું છે. બાકી બીજા તો કહેશે કે હવે જે રહેશે ખરો 200-500 દિવસ રહેશે. એટલે આ ભાઈ આ તો યાવતચંદ્ર દિવા કરો. શું કે છે? જ્યાં સુધી ચાંદો અને સૂર્ય તપે ત્યાં સુધી આ સત્સંગ રહેવાનો, રહેવાનો ને રહેવાનો. અને આપણે કહીએ છીએ કે અત્યારે કેટલાક લોકો એમ કે છે કે આ તો બાપાને ભગવાન માને છે, આ તો ગોપાલ બાપાને ભગવાન માને છે, આ તો નિર્ગુણ બાપાને ભગવાન માને છે. એટલે પણ તારા બાપ નો જાય છે શું? એટલે માતાને મેળવીને બીજાને ત્રીજાને બધા માને અને અમને માને એમાં તને વાંધો શું? કૃષ્ણને માને, શિવને માને, વિષ્ણુને માને, દત્તને માને, અગ્નિને માને, પ્રહલાદને માને, નરસિંહને નરસિંહને માને, એટલે બધા માને અને અમને માને માધો. જો ભાઈ પરોક્ષવાદ ભેદો એમ કે જે વસ્તુ પરોક્ષ થઈ ગઈ, પરોક્ષ થઈ ગઈ એટલે બધા થયા માનતા, પણ જે પ્રત્યક્ષ છે અને જે કોઈએ કામ કર્યું નથી એવું કામ કરવાને માટે જે આવ્યા છે અહીંયા આપણા માટે પધાર્યા છે, કોના માટે ભાઈ?
આપણા માટે જે અહીંયા આવ્યા છે એમને ઓળખે નહીં ત્યાં સુધી કામ પણ પૂરું થાય માટે આપણે તો ઓળખવા ઓળખવા ને ઓળખવા જ. દુનિયા ગમે તેમ કે જો બે ભાઈબંધ ની વાત છે કે બે ભાઈબંધ હતા માજીભાઈ, એ કે આપણે ભગવાન ને ગોતવા. બે બ્રાહ્મણ હતા એટલે કે ભગવાન મળે તો ક્યાંથી મળે, કે તું જા આમ અને હું જઉં આમ, જો તને મળે તો તું મને બોલાવજે અને મને મળશે તો હું તને બોલાવીશ. કશું ખોટું છે તેમાં ધારું છે ને. પણ એક જણો ડાયો હતો તે કે ભગવાન મળ્યા છે અને નિશાનિશી કે આ ભગવાન જ છે એ નિશાની શીખે કે નિશાની એ જો સાચા ભગવાન મળે તો જગતના જીવો આપણી નિંદા કરશે. શું કરશે? સાચા ભગવાન મળશે તો આ જગતના જીવો ભગવાનના ભક્તો નહી, હા શું કે છે, આ જગતના જીવો એ આપણી નિંદા કરશે. ત્યારે માનવું કે ભગવાન સાચા મળ્યા. બરોબર હજુ કે હવે ધ્યાન રાખજો, હા આપડા કોલ જાય નહી. આપડે એક નીકળ્યો આમનો ને એક નીકળ્યો આમનો, બેન એ ખપતો હતો. પેલો ખોડતે ખોડતે એમ થાય છે કે જેને તેને પૂછે કે ભાઈ ભગવાન ક્યાંય છે, ત્યારે કોઈ માયાના જીવો હોય ગાંડો છો ગાંડો કે આ કળિયુગમાં ભગવાન હોતા હશે? બીજા વ્યક્તિ કોક પૂછે ત્યારે કોક સત્સંગી હોય તે કે હા છે પણ તને ઓળખાશે, એટલે મારે ભગવાન મેળવવા છે. આને ખરું ખપ લાગે છે કે જો ભગવાન મેળવવા હોય તો ઘટપુર મજા. પેલો તો ત્યાં ગયો તો ભગવાન તો પોતે રાજા ધીરાજ બિરાજમાન, સમજ્યા? રાજા ધીરાજ તેના મનમાં એમ થયું કે આ રાજ દરબાર છે કે શું છે? આ વચ્ચે રાજા બેઠા છે અને આ ફરતા બધા ત્યાગીઓ બેઠા છે. આ ત્યાગીઓ બેઠા છે એ રાજ દરબારમાં બેસે માટે માનો કે ના માનો પણ કઈક છે ખરું. હવે હશે જે હશે તે, પણ જો એટલું છે કે જો એ ભગવાન હોય તો વચ્ચે રસ્તો કરી મારું નામ દઈ અને મને બોલાવે અને પગમાં સોળ ચિહ્ન હોય તો આપણે માન. શાસ્ત્રમાં લખ્યું છે સાંભળિક શાસ્ત્રમાં કે ભગવાન હોય એ ભગવાનના ચરણમાં સોળ ચિહ્ન હોય. અમારે તો બધા અંતર જાણે છે, ઓ જાણે છે કે આવો ગણેશ છેટે જે આવે છે. ચાલો આપણો જીવ છે, કોના જેવું છે? કોણ ઓળખે ભાઈ? ભગવાન ઓળખે છે કે આપણો જીવ છે અને શરણે લેવો જ છે આપણે. ધીરે કે ભાઈ જગ્યા કરો,
વેલો જે આવે છે દેવાશંકર, એનામ દેવાશંકર એના આવવા જો કે આ શું હવે જવ તો કરો પાય પાય જઈને ચરણ જો આટલો આવ્યો ત્યાં ભગવાન કે જો હે હે જો પેલો કે ભગવાન તમારું નામ શું ભગવાન કે મને આવડતું નથી આ હરિભક્તો ને આ સંતો ને પૂછ શું કે છે સંતો કે સંતો કે મોટા મોટા સંતો તો આપણા ગોપાળ બાપા કે અમે આ માળા લઈ અને એમનું નામ જપીએ છીએ હા પણ શું નામ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ સ્વામિનારાયણ બોલ્યો અને મય ઉજાસ થઈ ગયો તે પોતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યો બન ગયો હા માનો કે ના માનો આ સ્વામિનારાયણ એ જ ભગવાન ભગવાન ને ભગવાન કે હું ભગવાન જોતા જીવમાં નક્કી થયું હા મારા હું કહું એમ તો કરીશ કે અહીંયા લે વર્તમાન લે વર્તમાન લીધા લે કંઠી લે પૂજા હવે જો તારે શિક્ષાપત્રી વાંચવી આ પૂજા કરવી કંઠી પહેરવી તે ચાલો કરો ભગવાન મળે એ તો ભૂલી જ ગયો આ સુખમાં તો ભૂલી જાય ને આ જ્યાં સુખ જ્યાં મળ્યું ત્યાં દુઃખ આપણે અઠવાડિયું થયું દાદા થયા ત્યાં ભગવાન કે છે એટલે હે રેવાશંકર તારે સાધુ થવું છે ફેરવી નાખ્યું બધું ક્યાં પડ્યો હતો શું હતો સત્સંગી નતો અને બધું ફેરવી નાખ્યું કે હા મારે પછી ભગવાને એને હાથ લાવવાને માટે કીધું કે તારે કઈ કામ બાકી છે બીજું મારે કઈ બાકી નથી મારે એક જ કામ બાકી છે કયું કહે કે મને યાદ આવ્યું કે મારા ભાઈબંધ ને મારે મારી જોડે લાવવો છે અને તમને બતાવવાનો નિશ્ચય કરવો છે પેલા તો આના કરશે ભગવાન કે નિંદાય કરશે અમારી તો કે મારે નિંદા કરે તો તમે પોતા પાક્કા ભગવાન થઈ જાઓ અમારે કોલ છે તો વિદાય જેવો હતો પછી એ છે તે નીકળ્યો આમનો અને એને ખોળી અને પછી હું આવું અને પછી તમે કહો છો એમ સાધુ જ થઈ જાઓ મારે કે જવા દો જાઓ નિશ્ચય જીવાત્માં થઈ ગયો જો આ જીવાત્માં નિશ્ચય થાય અહી મુક્ત થાય શું થાય બાકી જે વર્તમાન ધરાવે સમજા અને પછી છેલ્લી વાત ના સમજે તો એ મનુષ્ય થાય દારૂ માટી ચોરી અવેરી એટલું પાડવું એમ જો કે તે મનુષ્ય થયો પછી મુક્ત કરવો એ ભગવાનનું કામ છે આટલી વાત
આમની છે, આ ભગવાનનું આ કામ છે, આટલું પાડવું એ મનુષ્યનું કામ છે. બોલે કે તમે મળો જઈને દેહગાન સત્સંગ ના આવડતો જો મે છો ચોપડી જો એક જ સજાન કાવે, બાકી બધા લોલિયા લે ભાગ્યા. એટલે ગુરુ કોણ? કોઈ બીજાને ગુરુ કરવાની જોયું? ગુરુ એક સજાન. આપણા સ્વામી બાપા કેતા હતા, ઈશ્વર બાપા, ગુરુ બે થાય, એક ભગવાન ગુરુ થાય અને બીજો દેહધારી ગુરુ થાય. કો દેહધારી ગુરુ તમારે કામ આવે ભાઈ? એ દેહધારી જાય અને પછી એમ કઈક જા તારો મોક્ષ નહીં કરું તો શું કરવાનું? એટલે એને મૂકો પડતા આ ભગવાન લો. માટે કહે છે ગુરુ એક જ સજાન કાવે. જો આના ગુરુ એક જ સજાન થઈ ગયા પછી આગળ કાળ કર્મ માયા પાસ પશુ મટાડી ના મનુષ્ય કરે, અને મનુષ્ય કરે પછી મુક્ત કરવા એ ભગવાનનું કામ છે. મનુષ્ય થવું એ આપણું કામ છે. શું બધું ભગવાન કરશે? બધું ભગવાન કરશે એમ નહીં, મનુષ્ય થવું, પશુમાંથી મનુષ્ય થવું એ તો આપણું કામ છે. કોઈ છે કે નહીં ભાઈ? અને મનુષ્યમાંથી મુક્ત કરવા એ ભગવાનનું કામ છે. કોનું કામ છે? એ જો સ્વામિનારાયણ બાપા ધારે એટલે એ છે, ત્યારે તમે મનુષ્ય પશુમાંથી મનુષ્ય થાવ તો મુક્ત નાખે. જો ત્યારે એને બોલતા આવડે ને બીજાને, એટલે પેલા સદપુરુષ હોય ગોપાલ બાપા જેવા આપણા, એ એમના સાથે પ્રતિનિધિ વકીલ થાય. શું થાય? ભગવાનની પાસે જરૂર પડે છે આવવાની. જો આ એ બોલે છે કાળ કર્મ માયા પાસ દેવ કરે અર્પણ કરાવે તન મન વળી ધન દે કહાવે.
જેટલા દેહધારી રૂપ છે એ બધા માયાના રૂપ છે. અને કા તો ભગવાન ના આધાર રે, કા તો માયા ના આધાર રે, કા તો ભગવાન ના આધાર. આ બે માં છેક આધાર થઈ ગયો. તારા કે છે કે પેલા બધું લઈ લીધું એટલે થઈ ગયો નિરાધાર. હવે મારે અમે રહેવું નહીં, અમે રહેવું નહીં, હવે મારે રહેવાનું ક્યાં? માટે કે છે નિરાધાર થઈ ગયો. નિરાધાર આપણે બધા ભગવાન ના આધારે છીએ કે નહીં? જુઓ, ભગવાન નો આધાર છે, આપણે માયાનો આધાર નથી. દેહ રૂપે માનીએ તો માયાનો આધાર કહેવાય, અને પુરુષોત્તમ રૂપ માનીએ કે હમ પુરુષોત્તમ રૂપોસ્મી. શું જા એ રૂપે માની અને આ મૂર્તિ આમ જ છે. તમે ખાઓ પીઓ બોલો ચાલો ઊંઘો બેસો ઉઠો, પણ ભગવાન સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, બીજું કઈ છે જ નહીં. છે બીજું કઈ? જો આ ભગવાન ના જે મુક્ત થયા તેની વાત છે. આ પેલો મુક્ત થઈ ગયો, પેલો બ્રાહ્મણ ભાઈબંધ હતો એ મુક્ત થઈ ગયો, ગવાયના ભાઈબંધ ગોતવા મળ્યો રસ્તામાં, એ આવતો હતા ફરતો ફરતો આ બાજુ આમ ફરી પેલા તિલક ચાંદલો હાથમાં માળા કકવા કંઠી આ બધું જોઈ અને પેલો ભાઈબંધ કે છે હે પેલો આવતો થઈ ગયા છે. એટલે આ શું કર્યું? સત્સંગે થયો, મને ભગવાન મળ્યા. કયા ભગવાન? સ્વામિનારાયણ બાપા. કયા ભગવાન મળ્યા ભાઈ? એટલે કયા ભગવાન મળ્યા ભાઈ? એટલે આ મૂર્ખા પેલો કે છો, એટલે આ મૂર્ખો હું નહી તું. એની તો લોકો નિંદા કરે છે, તો ભગવાન હોય તો લોકો નિંદા કેમ કરે? હા વાત સાચી, હવે લોકો તો કરશે છે કરશે, પણ તે નિંદા કરી એટલે આપણે બેન શું કહો હતા તને યાદ છે? હા યા, કે ભગવાન જો સાચા મળે તો આપણી નિંદા થશે, માટે તું મારો મિત્ર, તો તે નિંદા કરી માટે ભગવાન સાચા સાચા ને સાચા.
પેલાની આંખ ઉડી. હા મારી વાત તો સાચી. હા એટલે મને ભગવાન પાસે લઈ જાને. જો ભાઈ આટલું અડી જો હોય તો મૂર્ખા હાલ મનુષ્ય પશુ છે તું. આ મને તો મુક્ત કર્યો છે. તારા મનમાં જે કઈ સંકલ્પ હોય એ તું નક્કી થા એ તારો કહી દેશ રે. એમ એમ કહી દેશે. એટલે મેં તારે તો મારો કહી દીધો. ના ભાઈ મારે ધારવો નથી. આપણે તો તારો વિશ્વાસ છે કે તને મળ્યા એ ભગવાન એ વાત સાચી. હા તો કરવા હું તને જોડે જઈશ તો મારું તારું બેન નામ દેશે. એમ તો તે કીધું હશે થી મારું કોઈ મેં ભલે નામ છે કે મેં કાંઈ કીધું વાત જ ભૂલી ગયો. આ તો ભગવાને કીધું કે તું સાધુ થઈશ તારે કઈ કામ છે તારે મને યાદ આવ્યું. મેં કાંઈ કીધું નથી. હા જો કઈ ન કીધું હોય અને નામદેવ બોલાવે તો આશ્ચર્યની વાત કહેવાય. ભગવાન તો ખરા. તું નક્કી કર્યું ત્યાં નક્કી કર્યું એ ભગવાન તો ખરા. બોલાવે કે ના બોલાવે શું કે છે. પણ ભગવાન ભગવાન ને ભગવાન તો છે. કયા ભગવાન ભાઈ? સ્વામિનારાયણ. એ આવ્યો. ઓ પેલા રેશંકર. કે રેશંકર આ જટાશંકર નહીં તો જદી આવ્યો. ઓ તારું ભલે આપણે નામે જટાશંકર. હું તો ધારતો હતો 12 મહિને 2 વર્ષે આવશે તો અધા પૂરા 15 હજાર થયા નથી કે મારે મળી ગયો. પેલા મનમાં આશ્ચર્ય થઈ ગયું. તારી જાતનો ભૂલો થાય જટાશંકર. ઓય જટાશંકર ભાઈ જટા તો બટા છે નહી. આવગે પેલો આવતા હોત કે છે એ ભગવાન. પેલો જટાશંકર હાથ જોડી. હું ભગવાન ખોડવા માટે નીકળ્યો છું તો આજે શકન ને તો ભગવાન મળ્યા તો મને પણ મળ્યા. મળ્યા ને ભાઈ ભગવાન તો મળ્યા પણ હું કયમ કરવું પડશે. અરે બાપ ના બોલે. તમે જેમ કહો તેમ મારું કયું કરવું ને કરવું ને કરવું કરવું ને કરવું કોઈ ના પાડવી ભાઈ. તો કે સત્સંગી થા. તો કે ભલે. વર્તમાન ધાર. તો કે ભલે. આ પૂજા લે. તો કે ભલે. આ કંઠી લે. તો કે ભલે. આ માળા લે. તો કે ભલે. મહારાજ કે તારે મા બાપ છે કે? હા. કોણ? તો કે તમે. પછી એ બે ભગવાન ના શરણે થઈ અને બે સાધુ થયા. જો એટલે આ કે હવે બીજે શું ડાટું છે? આ ભગવાન જેવા ભગવાન મળ્યા તો હવે બીજે શું ડાટું છે? આપણે બે સાધુ થઈ જાઓ. જુઓ ભાઈ આ ભગવાન સ્વામિનારાયણ બાપા જે પોતાના જીવ હોય એને ઓળખે છે અને ગમે ત્યાં પડ્યા હોય ત્યાંથી ખેંચે છે. કોઈ આ બે ઓળખતા હતા ભગવાનને? પણ ભગવાન ઓળખતા હતા. કોણ ઓળખતું હતું? એ ઓળખતા હતા. એમને ખેંચ્યા અને પોતાના શરણે લઈ લીધા. એ જીવ એમના હતા. કોના હતા? એ જીવ સ્વામિનારાયણ બાપાના હતા એ ખેંચી. અને જે ના હોય અને ભેગા રહ્યા હોય અને પોતાના ના હોય તેને કાઢી એ મૂકે. જો જે પોતાના ના હોય તેને કાઢી એ મૂકે.
માટે આ બધી વસ્તુ આવી છે. કે પેલા શ્રીપતિ ના ખડા લગતા હતા અને પેલા સત્સંગી રહ્યો ત્યારે જનાર્દન ભટ્ટ ને મનમાં એમ નિશ્ચય થયો કે ભગવાન સ્વામિનારાયણ કહે લખીને લાવે. બીજી વાત લાંબી નથી કરતો, ટૂંકી વાત કરું. ત્યારે ભગવાન કે આમાં આમ બાદ આવે, આમ આમ બાદ આવે, હવે આમ લખો. ભગવાન લખા, હવે વાંચો છો? હા, કે આ લખ્યું ખરું, લખાયું ખરું, પણ આ તો ખોટું છે. પડી જા. આવું 17 વખત કર્યું. કેટલા વખત? 17. ત્યારે ભટ્ટ એમ મનમાં થયું કે આ ભગવાન કહેવાય? જો આ બીજી વાત, વાઇસ વર્ષા, ઉલટી વાત. આને ભગવાન કહેવાય કે ભગવાન તે કોઈ લખાવે તો બરોબર લખી જાય અને બધું સાચું હોય. આવડી આ ફળી લાખ ને, આવડી આમ લાખ ને, આ ફળી લાખ ને, આ શું આટલા ઘડશે? જો કોઈ બીજા સાધુ ને મળે તો ઠીક, સમજ્યા? સારા કોઈ નિત્યાન સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી જેવા, આપણા ગોપાલ બાપા જેવા એ કોઈ મળે ને એમને પૂછે સારું. પણ કોને પૂછું? નિર્વિકલ્પાનંદ ને પૂછું. જો આ લખ્યું છે ભક્ત જણાવવા લખ્યું છે, સમજ્યા? કે અભાગ્ય જોગે આવી મળ્યો નિર્વિકલ્પાનંદ, તેણે ભટ્ટ ભરમાવ્યો. હવે જો આ દિનાનાથ ભટ્ટને ભગવાન સ્વામિનારાયણ પૂછેલું કે તમને ભાગવતના કેટલા શ્લોક આવડે છે? 18,000. હવે શું કરવાના? શું કરવાના ભાઈ? ભારે મારવાના કે તમારે મોક્ષનો શ્લોક કયો છે? નક્કી કર્યું નથી. જો એને આવવા માટે કા આપણો નથી, આને તો થોડો થઈ શિક્ષા કરવા જેવો છે. તે ભગવાન શિક્ષા કરે એ કઈ રીતે કરે ખબર છે? પછી ગયો, સમજ્યા? એ ગયો તો એની દીકરીમાં ભગવાને ભૂત મૂક્યું. શું મૂક્યું? આ ટૂંકમાં કહું છું, આ ટૂંકમાં વિસ્તાર નથી કહેતો, ટૂંકમાં કહું છું. અને ભૂત એવું મૂક્યું, તે બરોબર જયારે રસોઈ તૈયાર થાય અને બધા ખાવા બે અને પેલું ભૂત આવે અને બહાર થી વિસ્તાર લાવી અને બધાને પણ આમ નાખે. આવું મળ્યું. હવે ઘણા જાગરિયા, ભુવા, બીજા, ત્રીજા, માતા, દોરા કઈ કર્યું, પણ કઈ દાડો વળ્યો? દાડો ના વળ્યો. ત્યાં છેવટે એક સત્સંગી હતા બ્રાહ્મણ, એમણે કીધું કે ભટ્ટ, ભટ્ટ તમે બ્રાહ્મણ છો, તે બ્રાહ્મણ ને ભૂત દૂતું થોય? આ બ્રાહ્મણ ને તમારી ભૂત દૂતું થોય કે? અરે હોય નહીં, પણ આવી પડ્યું છે કે સાથી આવ્યું છે? તમે જા છો સાથી આવ્યું છે આ કે પેલા ધણિયા તો હતા અને હવે થયા નધણિયા? શું થયા? પેલા હતા ધણિયા હતા. કોણ ધણી મળ્યા હતા? આ એમનો તમે છે તે આવી ક્રિયામાં સંશય કર્યો અને અપરાધ કર્યો, એ મોટા મોટું તમને દુખાયું છે. અને આ જો તમે કોઈક સારા શબ્દ પૂછ્યું હોત તો તમને બતાવો, પણ તમે પૂછો નિર્કોળ નિર્કોળ. આ બધો મતિમંતી હતો તેને પૂછ્યું. કોને પૂછ્યું ભાઈ? નિર્વિકલ્પાનંદ, નિર્વિકલ્પાનંદ. એ સત્સંગમાંથી ગયો જાગે ભગવાન તાલુકા. આ સાધુ હતો, લે આ સાધુ માંથી જાય છે. હા, જો ભગવાન ના વખત માંથી તમે જાણો કે અત્યારે કેમ જાય? પાત્ર ના હોય તો જાય, પાત્ર ના હોય તો જાય એની મેળે.
હોશિયાર છે. ભગવાન કોઈ નાકે જા કહેતા નથી. એ પેલો ગયો છે નિર્વિકારાનંદ, તે હજી સત્સંગમાં આવ્યો નથી. હજી સત્સંગમાં આવ્યો નથી. હા, પેલો કે છે કે મારો એ વાત સાચી, કે મારો મને મળ્યો મતિમંદ, હું મતિમંદ અને મળ્યો નિર્વિકારાનંદ. કોણ મળ્યો? અહીંયા હું અભાગ્ય મળ્યો, એ ગયો અને મને ટાળ્યો. પૈસા મને ભગવાનના શરણે લઈ જાઓ ને, કે પેલા કે હા, તો શરણે જો તું થાય તો આ તારું દુઃખ જાય. એમ હજી વાત, આ ભુવા જાગરિયા આ બધા મુકરી પડતા અન્યાશ થયો, પાપ લાગ્યું રે ઢ્યાર. પેલો હાજા મંડે કહેવા માંડ્યો, પાપ લાગ્યું નહીં ભાઈ. અને ભગવાન કુરાજી થયા જુદા, પણ ભગવાન તો દેના દરિયાવ છે, જે ભૂલેલો હોય અને વાટે આવે અને સ્વીકારે. તું ત્યાગી નથી ને, ગ્રસ્ત છે. ત્યારે ભગવાન તે વખતે જાતકપુરમાં બેસતા હતા. ક્યાં બેસતા હતા? ત્યાં આ છોકરીને રહી, પોતાની દીકરીને રહી અને આ ભટ ગયો. ત્યાં એક આવેલો જોયો અને ભગવાન કે ભટ આવો, ઓહો રસ્તો ભૂલ્યા કે નહીં, આ તો હું સ્વામિનારાયણ છું, બીજા કોઈ ભગવાન પાસે જાઓ, બીજા કોઈ ભગવાન પાસે કોઈ હશે બીજો કો. કે મહારાજ આંખમાં જ્યાસુ ખર 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 પડ્યા, હાથ જોડી અને વિનતા કરવા માંડ્યો. એવો વિનય કરે, એવો વિનય કરે કે ભગવાન આજે મને ખબર પડી કે ભાગવત બારે કંઠે બધું છે, પણ ભગવાનને ઓળખ્યા. અભાગ્યો ઓલો મતિમંદ મને મળ્યો. કોણ મળ્યો ભાઈ? આ એને 40 વર્ષ ભગવાનના ભેગો રહ્યો, સમજ્યા? છતાંય ભગવાનનો નિષેધ આવ્યો નહીં. આપણા પાત્ર જેવો હશે, આટલો રહેલો તો પણ નિષેધ ના થયો. અવગુણ ગાલ્યો લે ભગવાન, કે અમે ભગવાન નહીં, તારો ભગવાન તો પેલો નિર્વિકારાનંદ હતો એ. અરે હું એ તો ગયો તો ગયો, પણ મારું ખોયું. હે ભગવાન, મારા પર રાજી થાઓ, દયા કરો, એ તો હું અભાગ્યો ગયો, મતિમંદ હતો, હું પણ મતિમંદ, પણ મારા પર દયા કર. કે શું દયા કરવી છે? કે ભગવાન તમે જાણો છો બધું. ભગવાન કે હું શું કરું એમાં? જો ભૂત આવીને વળગ્યું તો હું શું કરું? કે ભગવાન આમાં કે તું જાણે તારું કામ જાણે. ના મારે એવું ના કહેશો, એવું ના કહેશો ભગવાન, એવું ના કહેશો. હા, બધું તમારા હાથમાં છે. આમ ચપટી વગાડ્યો તો કાઢી મૂકો એ પણ તમારા હાથમાં છે. તો પહેલો મહિમા ક્યાં ગયો હતો? ભગવાન કહે છે કે ભગવાન ભૂલ્યો 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 ભૂલ્યો, આ દાસ ભૂલ્યો તમારો, હું અપરાધી થયો, તમારો દ્રોહ કર્યો, માફ કરો ભગવાન, માફ કરો. શું કહે છે? જો ભાઈ આપણે આવો અપરાધ થાય નહીં, આવો દ્રોહ થાય નહીં, આવો ભૂલાય નહીં, એ ધ્યાનમાં રાખજો. જો ધ્યાનમાં રાખીએ તો આ ભૂત તૂટતો છે. હમણાં અમારે આ બાજુ જોઈએ, પંચમહાલમાં જોઈએ તો ભૂત નો રાફડો ફાટ્યો છે, અને બધા ત્યાં ઠાકોરજી પાસે આવે એટલે જાય, પ્રસાદ પાણી આપે એટલે જાય, અને ત્યાં આવે
ત્યાંથી જ પોતે કે અહીંયા ક્યાં લાવ્યા, અહીંયા ક્યાં લાવ્યા, આ હાય બળું છું, આ હાય બળું છું, અહીંયા ક્યાં લાવ્યા, અહીંથી કાઢો, અહીંથી કાઢો. અરે કાઢે ક્યાં? પછી પેલા મારા પેલા માસ્તરો છે એ એમને પૂછે છે બીજા કે ભાઈ આજે તમારું મંદિર છે કે ભૂતને કાઢવાનું હોસ્પિટલ છે? જે કહો તે અમારું આ છે. હા મારા ભગવાન, એ સ્વામિનારાયણ ભગવાન કંસામાં પાણી ધરાવી અને વચ્ચે પછી મૂર્તિઓ બીજી છે એ બધી પાણી ધરાવી અને ત્યાં આપી અને ત્યાં બોલ આપે ત્યાં પેલું લાડ પાડી ભાઈ. હવે કહે છે તમે ટૂંકી વાત કરું કે એક જણને ખાટલામાં નાખી અને ચાર જણા ઉપાડી લાયા હતા, ભૂત વળગ્યું હતું, ઉઠે જ નહીં મારું, ખાટલામાં નાખી અને ત્યાં લાયા અને ઠાકોરજી ભાઈ ખાટલો મૂક્યો એટલે ભૂતે આમ વાંકે આવે મારા ઓય મારા બા ઓય બા અહીંયા ક્યાં લાવે. પાણી આપ્યું, રાડ પાડીને ગયું, રાડ પાડે એ પછી પેલો ઉભો થઈ ગયો. મી શહેરમાં તો ગઈ હતું ને, ઉભો થઈ ગયો ખવડા બરાબર. અને જે ખાટલા હોડીને ચાર્જર લાયા હતા એ ખાટલો પોતાને માથે લઈ અને પોતે કે જો ભાઈ આવું થાય છે. આ ભગવાન નો પ્રતાપ. કોનો પ્રતાપ છે ભાઈ? સ્વામિનારાયણ બાપાનો પ્રતાપ છે. બાપાની પાસે પેલી બે ભાઈઓ આવતી હતી ને, કે ભાઈઓ આવતી તે રસ્તામાં વાત કરે કે હું તો બાપાના દર્શન કરીશ તારે પાણી પીશ. પછી કે હું બાપાના દર્શન કરીશ તારે ખાઈશ. બરાબર તમારે ભારત સરથી આગળ પડી આવે છે ત્યાં ને ત્યાં વાત કરે ત્યાં પેલો જુમલો રહેતો હતો. સમજ્યા? તો એને એમ થયું કે આ કોઈ મોટા પુરુષ દર્શન જાય છે માટે હું જઉં તો મારું કલ્યાણ જરૂર થાય. આ બે ભાઈઓ ત્યાં ગયા અને બાપા હતા વાડીએ, અને વાડીએ હતા બાપા ના દર્શન કર્યા તો એક ભાઈ તો ઘરે રાત ધોવા માંડી એટલે કે આ શું? બાપા તો બધું જાણતા. બીજાઓને એમ થયું કે આ શું? કે બાપા કે છે તો પૂછો કે તું કોણ છે ભાઈ? એને પૂછ્યું એટલે તું કોણ છો ભાઈ? તો મેં જુમલાવું કેમ આવ્યો છું? કે તો કે આ બધી આ ભાઈઓ તમારા દર્શન માટે આવતી હતી, તમારો મહિમા ગાતી હતી, તે મને એમ થયું કે હું પણ ત્યાં જઉં તો મારો મોક્ષ થાય માટે મારો મોક્ષ કરો હે દયા ખુદાવી. તો હું બોલે મારો મોક્ષ કરો, મારો મોક્ષ કરો, મારો મોક્ષ કરો, મારો મોક્ષ કરો ભાઈ સાહેબ. બાપા કહે મોક્ષની ગરજ છે, લાવો પાણી. પાણી આપ્યું અને બાપાએ પાણી સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન કહી અને જ્યાં પાણી છાંટ્યું. કોને છાંટ્યું ભાઈ? ત્યાં એ જુમલો પહોંચ્યો ઠેઠ. જો આ ભગવાન નું કામ છે ભાઈ. કોનું કામ છે? બોલો અક્ષરધામ ના અધિપતિ.